આયોજન સાથે થઈ રહી છે. આવો જોઈએ કચ્છ કાર્યટીવી ન્યૂઝનો વિશેષ અહેવાલ. વર્તમાને જ્યારે ચોમાસાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ચોમાસાની સીઝનની શરૂઆત થાય તે પહેલા જ ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ભુજ શહેરના એક જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર છેલ્લા 2-3 વર્ષથી ભુજ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગટર સફાઈ માટે ₹3 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને આ માટે એક ખાસ મશીન બોલાવવામાં આવી રહ્યું છે, જેનું દિવસનું ભાડું લગભગ 60-65 હજાર રહેતું હોય છે. ત્યારે જાગૃત નાગરિક દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભુજ નગરપાલિકા દ્વારા આ ખર્ચ કરીને ખોટે ખોટો ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ભુજ શહેરમાં કોઈ કામગીરી થતી નથી અને ભુજ શહેરમાં ગટરની સમસ્યા યથાવત જ છે. સૌપ્રથમ આપને જણાવી દઉં કે ભુજ નગરપાલિકાની ડ્રેનેજ શાખાએ છેલ્લા 2 વર્ષની અંદર 2-3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. તેમ છતાંય જો 2-3 કરોડ રૂપિયાનો ખર્ચો કરવા છતાં આ લોકોને એડવાન્સ ટેકનોલોજીથી એવી સુપર સકર જે મશીન છે એમને ભાડે રાખવું પડતું હતું, આ મને એમ લાગે છે કે આ ભ્રષ્ટાચારનો એક ભાગ છે. આ સુપર સકર મશીન નથી, આ લોકો સત્તાપક્ષ માટે આ સુપર સાકર મશીન છે. બરાબર, હું આપને જણાવી દઉં કે ગયા વર્ષ 2020ની અંદર ઓક્ટોબર અને નવેમ્બર માસમાં આ જ મશીન ભાડે તમે રાખ્યું હતું અને 1 કરોડ રૂપિયાથી વધારે ચૂકવણું તમે પણ એને કર્યું હતું અને રોજના 63-65 હજાર રૂપિયા પર ડે એ લોકોને ભાડો ચૂકવો છો. આ જ મશીનની કિંમત 1 કરોડ રૂપિયાની આજુબાજુ છે, તમે શા માટે વેચાતો નથી લેતા? તમે ભાડું વધારે ચૂકવવા માટે, એનામાં કમિશન લેવા માટે મારું સ્પષ્ટ આરોપ છે કે તમે આ ભાડા આનામાં ભ્રષ્ટાચાર છે. સૌ પ્રથમ જણાવી દઉં કે 2020 અને 2021માં જે આપણે ભાડે રાખ્યું હતું ત્યારે પણ આ જ ભાડું હતું અને ત્યારે ડીઝલના ભાવ આજના વર્તમાન ભાવની કિંમતથી 20 રૂપિયા ઓછા હતા. તો આજે 20 રૂપિયા ભાવ વધારો થયો છે ડીઝલની અંદર, તમને એ જ ભાડે કેમ પોસાય છે? આ એક તપાસનો વિષય છે. અને 2020ની અંદર તમે જ્યારે ભાડે રાખ્યું હતું ત્યારે તમે કીધું હતું કે 10 વર્ષ સુધી ચેમ્બરો સાફ કરવાની જરૂર નથી પડતી, માત્ર 8 મહિનાની અંદર તમને ફરી પાછું આ ભાડે રાખવું પડ્યું છે. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ભુજ નગરપાલિકા એક ભ્રષ્ટાચારને માટે આ સુપર સાકર મશીન રાખ્યું એવું જણાય છે. ત્યારે બીજી બાજુ નગર અધ્યક્ષની મુલાકાત અમે લીધી હતી, ત્યારે નગર અધ્યક્ષના જણાવ્યા અનુસાર ભુજ શહેરમાં ગટર સફાઈ માટે દરરોજના 8 કલાક લેખે ₹60-65 હજાર ભાડું આપીને એક મશીન બોલાવવામાં આવ્યું છે અને આ મશીન ભુજના તમામે તમામ ગટર લાઇનની સફાઈ કરી રહ્યું છે, કારણ કે જો ગટર લાઇનની સફાઈ નહીં થાય તેમાં કાદવ અને કિચડ ભરેલો રહેશે તો ચોક્કસપણે ગટર ઉભરાવાની સમસ્યા રહેશે. તો નગર અધ્યક્ષના જણાવ્યા અનુસાર તમામ પ્રક્રિયા તમામ આયોજન મુજબ જ કરવામાં આવી રહી છે, તેમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરવામાં નથી આવ્યો. આવો આ અંગે વધારે સાંભળીએ બંને પક્ષની વાતચીત. મેં અગાઉ પણ મારી બાઇટમાં કીધું હતું કે નગરપાલિકા પાસે જે વાનો છે એ વાનો અમે હવે ક્યારે ભાડે નહીં લઈએ. આ વાન નગરપાલિકા પાસે નથી, નગરપાલિકાએ આ વાન સરકાર પાસે માંગ્યું છે અને સરકારમાંથી પણ સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર આ વાન સરકાર તરફથી મળશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આ જ મશીન નગરપાલિકામાં ગત વર્ષે 63 હજાર રૂપિયા પર ડે 8 કલાક માટે ભાડે લેવામાં આવ્યું હતું. આજે આ મશીન એ જ ભાડે 63 હજાર રૂપિયા પર ડે 8 કલાક માટે ભાડે લેવામાં આવ્યું છે. આ મશીન ભાડે લેવાનું એકમાત્ર કારણ એ છે કે નગરપાલિકાની જે મેઇન લાઇનો છે એની અંદર ગારા હોય છે. આ સુપર સર્કર મશીન જ ગારા કાઢી શકે. જો આ ગારા ના કાઢીએ તો ઉપર વરસાદની સિઝન છે તો જે ઇન્ટરનલ લાઇનો છે એ બ્લોક થઈ જાય અને બ્લોક થઈ જાય તો એના કારણે શહેરની અંદર સમસ્યા વધે. એટલે ભુજની પ્રજાની સુખાકારી માટે આ કડવું ઘૂંટ અમે પીધું છે અને આવનારા દિવસોની અંદર ફરીને કહું છું, સરકારશ્રી ઉપર અમને વિશ્વાસ છે, અમને આ મશીન મળી જશે તો આ નગરપાલિકાને ક્યારે પણ કોઈ વસ્તુ ભાડે લેવાની પછી જરૂર નહીં પડે. અત્યારે અમે 10 દિવસનો અલ્ટિમેટ આપ્યું છે આખી બધી લાઇનો સાફ કરવાનું. અમને લાગે છે 10-12 દિવસમાં પતી જશે, એટલે 7-8 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચે મેઇન લાઇનો અમે સાફ કરાવી લેશું. નગરપાલિકાના ડ્રેનેજના પંપસેટ છે 11, આ બોડી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે તપાસ કરી તો નગરપાલિકાના 11માંથી 3 પંપસેટ બંધ પડ્યા હતા. જો 3 પંપસેટ બંધ થાય તો ડ્રેનેજની લાઇન 100% ચોકઅપ થાય, કારણ કે પંપિંગ ન થાય તો પાણી આગળ ન વધે. એટલે એ પંપસેટો તાત્કાલિક અસરથી ચાલુ કરાવ્યા છે. એ પંપસેટો ચાલુ થયા પછી 100% વિશ્વાસ છે આ સુપર સરકાર મશીનથી ગારા નીકળી ગયા પછી નગરપાલિકાની ડ્રેનેજની સમસ્યા 100% હળવી થશે. એ વસ્તુમાં હું નથી પડવા માંગતો પણ એટલો વિશ્વાસ દેવડાવું છું કે ગત વર્ષે પણ આ જ મશીન 63 હજાર રૂપિયા પ્રતિ દિવસ ભાડે લેવામાં આવ્યો હતો અને આ વખતે પણ 63 હજાર રૂપિયા પ્રતિ
દિવસે ભાડે લેવામાં આવ્યું છે. અને ગત વર્ષની અંદર આ મશીનને પાણીનો ટેન્કર નગરપાલિકા પ્રોવાઈડ કરતી હતી, આ વખતે પાણીના ટેન્કરની પ્રોવાઈડ એ કોન્ટ્રાક્ટરને કરવાનું રહેશે. વિરોધ પક્ષને જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે બિલાડીને ટોપની જેમ ફૂટી નીકળે છે. એમની પાસે આક્ષેપ કેવા કયો વસ્તુ વધી નથી. આ ભુજ નગરપાલિકાની અંદર 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પ્રજા ક્યારેય એમને સ્વીકારતી નથી. એટલે આવી વાહિયાત વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે, પ્રજા ક્યારેય આ લોકોની વાતોમાં આવવાની નથી. 100% પ્રજાને ક્યાંક નાની મોટી સમસ્યા હશે, પણ પ્રજાને પણ અમે કંઈક સારું આપીએ છીએ એટલે પ્રજા અમને ફરી ફરીને ચૂંટે છે.